સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરતા 2 કલાકમાં 5.5 ઇંચ વરસાદ ખાબક્યો હતો અને પ્રાંતિજ સહિત તાલુકામાં જ્યાં જુઓ ત્યાં પાણી પાણી જોવા મળ્યું હતું, જેમાં પ્રાંતિજ શાંતિનાથ સોસાયટી, વૃંદાવન પાર્ક સોસાયટી, હાઈવે ભોયવા, સરદારનગર સહિતના વિસ્તારોમાં રહીશોના ઘરોમાં વરસાદી પાણી ઘૂસ્યા હતા. પ્રાંતિજ સહિત તાલુકામાં સોમવારની સવારથી મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરતા પ્રાંતિજ ખાતે 2 કલાકમાં 5.5 ઇંચ વરસાદ ખાબક્યો હતો, જેમાં પ્રાંતિજ રેલવે સ્ટેશન વિસ્તારમાં આવેલ પૂર્વ મંત્રી જયસિંહ ચૌહાણની શાંતિનાથ સોસાયટી તથા વૃંદાવન પાર્ક સોસાયટીમાં કેડસમાં પાણી વરસાદી પાણી ભરાયા હતા. પ્રાંતિજમાં મીની આબ ફાટ્યું, 2 કલાકમાં 5.5 ઇંચ વરસાદ ખાબક્યો. કેડસમાં પાણી ભરાતા સોસાયટીના રહીશોના ઘરોમાં વરસાદી પાણી ભરાઈ ગયું હતું અને સરસમાન પલળી જતા ઘરોમાં ઢીંચણસમાં પાણી ભરાયા હતા. શાંતિનાથ સોસાયટી તથા વૃંદાવન પાર્ક સોસાયટીમાં વરસાદી પાણી ભરાતા જવાનો નિકાલ ન હોવાથી રહીશોની હાલત કફોડી બની હતી. છેલ્લા 25 વર્ષથી નગરપાલિકામાં તથા નગરપાલિકાના કોર્પોરેટરોને રજૂઆત કરવા છતાં આજ દિન સુધી કોઈ જ નિકાલ કરવામાં આવ્યો નથી અને રહીશોના ઘરોમાં વરસાદી પાણી ઘૂસ્યો હતો, તો વરસાદી પાણી ઘરોમાં ઘૂસતા પ્રાંતિજ તલોદના ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમારને સમાચાર મળતા તેઓ પણ તાત્કાલિક દોડી આવ્યા હતા. લોકોના ઘરોમાં વરસાદી પાણી ભરાતા સરસમાન પલળી ગયો. સવારથી જ વરસાદ પડવાને લઈ શાળા કોલેજો બંધ રાખવામાં આવી. પ્રાંતિજ મામલતદાર જેમીનભાઈ શાહ, પ્રાંતિજ નગરપાલિકા ચીફ ઓફિસર રોશનીબેન પટેલ, પ્રાંતિજ ભાજપ શહેર પ્રમુખ નિત્યાનંદભાઈ બ્રહ્મભટ્ટ, હાર્દિકભાઈ બ્રહ્મભટ્ટ, ધવલભાઈ રાવલ, મહેશભાઈ મકવાણા તથા પાલિકા સેનેટરી ઇન્સ્પેક્ટર સંજયભાઈ ચૌધરી સહિત તેઓની ટીમ જેસીબી સાથે દોડી આવી હતી. તો અગાઉ
અગાઉની પાલિકાની બોડી તથા અધિકારીઓ દ્વારા વરસાદી પાણીનો કોઈપણ પ્રકારનો નિકાલ ન કરતા કેડસમા વરસાદી પાણીમાં ગયેલ ક્રાંતિજ તલોદના ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમારને રહીશોનો આક્રોશનો સામનો કરવો પડ્યો હતો. ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર દ્વારા તાત્કાલિક પાણીનો નિકાલ કરવા તંત્રને સૂચના આપી હતી અને રહીશોને આશ્વાસન આપ્યું હતું. ત્યારે હાલ તો ચૂંટાયેલા કોર્પોરેટર તથા જવાબદાર અધિકારીઓ તથા પ્રાંતિજ નગરપાલિકા દ્વારા પ્રી મોન્સૂન કામગીરી ન કરતા સ્થળ મુલાકાત લેવા ગયેલ ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર ઉપર રહીશોએ રોષ ઠાલવ્યો હતો. વરસાદ બંધ થયો ને 3 કલાક વીત્યા હોવા છતાં શાંતિનાથ સોસાયટી તથા વૃંદાવન પાર્ક સોસાયટીમાંથી પાણી ઓસર્યા ન હતા તો પ્રાંતિજ ભાખરિયા બસ સ્ટેશન પાસે આવેલ હનુમાન મંદિર તથા આજુબાજુના આવેલ દુકાનોમાં પણ વરસાદી પાણી ઘૂસી ગયા હતા અને એપ્રોચ રોડ ઉપર આવેલ સરદાર નગરમાં પણ ઘરોમાં પાણી ફરી વળ્યા હતા. એસટી ડેપો આગળ ભોઈવાસ જવાના રસ્તા ઉપર ઢીંચણસમાં પાણી ભરાયા હતા તો નેશનલ હાઈવે 8 પાસે આવેલ ભોઈવાસમાં વરસાદી પાણી જવાનો નિકાલ ન હોવાથી વરસાદી પાણી લોકોના ઘરોમાં ઘૂસી જતા સરસામાન પલળી ગયો હતો. બેન શું છે યાર, કેટલા વર્ષ સુધી આવી રીતના પરિસ્થિતિ છે? જય હિન્દ, જય મા ભારતી. હું હાથ જોડીને સરકારને એટલી વિનંતી કરું છું કે હું 28 વર્ષથી વૃંદાવન પાર્ક સોસાયટીમાં રહું છું. અત્યારે હાલ મારી પોઝિશન બીપી ખરાબ છે. હું બીપી માપવા હોસ્પિટલમાં જઉં છું, 2 કિલો આટલું આટલું પાણી છે. મારા હસબન્ડ પણ મેડિકલ સ્ટોર કુદી ગયા. મારી બેબી નોકરી જાય તો પણ મારા આખી સોસાયટીના બધા બાળકો આજે ઘરમાં છે. સવારનું દૂધ પણ નથી આવ્યું, કોઈ શાકભાજી નથી આવી. મારી અંદરથી એકબીજાને કોન્ટેક્ટ થાય છે કે સોસાયટીની બહાર નીકળવું કેવી રીતે. આજે કોઈ મહિલાઓ ગર્ભવતી હોય, આજે એમને કોઈ પ્રસૂતિની પીડા ઉપડી હોય તો હું બેન દીકરો કેવી રીતે બહાર લઈને જઈ શકું? સરકારને હું બે હાથ જોડી વિનંતી કરું છું કે મારી સોસાયટીની તાત્કાલિક એક્શન લે. આજ સુધી હું 27 વર્ષમાં નથી બોલી, પણ આજે હું એટલા માટે બોલું છું. રાતનું મારું બીપી હાઈ છે, અત્યારે હું આટલા વર્ષ હોસ્પિટલ પહોંચી છું. આનાથી વિશેષ કઈ કહેવા માંગતી નથી, પણ તાત્કાલિક પગલો લે. અત્યારે મારા ઘરમાં પાણી છે, અત્યારે ગટર લાઈન સંડાસી લાઈન બધી ઓવરફ્લો છે. એક બાજુ મક્ખીનો રોગ ચાલે છે. અમારા ઘરમાં એક એક વૃંદાવન જનતા સોસાયટીમાં એક એક પેશન્ટ છે. થોડું તો વિચારો, અમે તમારા માટે રાત દિવસ 70 કલાક હું સોશિયલ મીડિયામાં બહાર દેશ માટે કામ કરું છું. તો મારી સોસાયટી, મારા સ્ટેશન એરિયા, મારું આખું વૃંદાવન જનતા, રેલવે સ્ટેશન, શાંતિના સોસાયટી, આટલો નિકાલ લે સરકાર. મોદી સાહેબ સુધી મારો વિડીયો પહોંચાડજો. બસ જય મા ભારતી, જય હિન્દ, વંદે માતરમ. પ્રાંતિજ રેલવે સ્ટેશન ઉપર આવેલ રેલવે અંડરબ્રિજમાં પાણી ભરાતા રસ્તો બંધ કરવામાં આવ્યો હતો અને સલાલ ખાતે રેલવે અંડરબ્રિજ પણ પાણી ભરાતા બંધ કરવામાં આવ્યો હતો. અમીનપુર રોડ ઉપર આવેલ રેલવે અંડરબ્રિજમાં પાણી ભરાતા બંધ કરવાનો વારો આવ્યો હતો, જેને લઈને અમીનપુર, પલાચર, મેમદપુર, જીજવા સહિતના ગામોનો સંપર્ક વિહોણા થઈ ગયા હતા. પ્રાંતિજ ખાતે સવારથી જ વરસાદ પડવાને લઈને પ્રાંતિજમાં શાળા કોલેજોમાં રજા પાડી દેવામાં આવી હતી તો પ્રાંતિજ ખાતે સવારથી બપોરના 1 વાગ્યા સુધી 6.5 ઇંચ વરસાદ ખાબક્યો હતો, જ્યારે મોન્સૂનનો કુલ વરસાદ 540 મીમી એટલે કે 21 ઇંચ વરસાદ નોંધાઈ ચૂક્યો છે. ઉમંગ રાવલ, ZS TV, પ્રાંતિજ. અત્યારે સાહેબ રેલવે સ્ટેશન વિસ્તારની અંદર છેલ્લા 25 વર્ષથી પાલિકાના સરકારી તંત્રના તમામને, પાલિકાના કોર્પોરેટર, પાલિકાના પ્રમુખોના, મામલતદાર સાહેબ સુધી, પ્રાંત ઓફિસર સાહેબ સુધી અમે વારંવાર છેલ્લા 25 વર્ષથી રજૂઆતો કરવા છતાં જ્યારે પાણી ભરાય ત્યારે અમારા કોર્પોરેટરો અહીં આવે છે, પરિસ્થિતિમાં એ લોકો અમને સાથ આપે છે, પરંતુ જે પાલિકાના અને સરકારના જે અધિકારીઓ છે એમને પેટનું પાણી પણ હાલતું નથી. અને છેલ્લા 25 વર્ષથી આ સ્ટેશન વિસ્તારમાં વૃંદાવન સોસાયટી આવેલી છે તે સતત હાલાકી ભોગવી રહી છે. જ્યારે અહીંયા પાણી ભરાઈ જાય છે ત્યારે તંત્રની એક આંખ ઉડે છે અને એ અત્યારે હાલ એ લોકો અમારી સોસાયટીની અંદર આવ્યા છે ત્યારે પાલિકા વૃંદાવન સોસાયટીના પ્રમુખ તરીકે મારી અમને બે હાથ જોડે વિનંતી છે કે આ તમારો પ્રશ્ન છે. છેલ્લા 25 વર્ષથી તમે જે હલ નથી કરતા એ હલ નહીં થવાના કારણે અહીંયા પાણી ઘૂસી જાય છે અને એ લોકો અત્યારે જેસીબી લઈએ અને અહીંયા એ લોકો અમારી સોસાયટીમાંથી પાણીનો નિકાલ કરવાનો થાય છે, તેનો અમે સખત વિરોધ કરીએ છીએ. કદાચ મારી જાન જાય તો પણ હું જેસીબી આગળ અહીંયા સુઈ જઈશ, પણ અહીંયા મારી સોસાયટી આગળથી અમે પાણી ભરાવા જઈ દઈશ ને. કારણ કે આ સોસાયટી એ ન તો સરકારે વસાવેલી છે કે નહીં તો પાલિકાએ વસાવેલી છે. અમે અમારા સરકારી તંત્ર પર સાંભળી લે કે આપ આ નિકાલ અમારી સોસાયટીમાંથી તમે કરો છો એ તદ્દન ગેરવ્યાજબી છે
તમારે ખરેખર નાકમાં ઢાંકણીમાં પાણી લઈને ડૂબી મરવું જોઈએ સરકારી તંત્ર એ. હું જાહેરમાં કહું છું, તમે પાણીનો નિકાલ ના કરી શકતા હોય, પાણી જયારે પડે ત્યારે તમે અહીંયા પેલા સાપમાંથી દર નીકળે, દરમાંથી સાપ નીકળે એમ તમે સાપુલિયાઓની જેમ નીકળી જાઓ છો, અને અત્યારે તમે અહીંયા પાણીનો નિકાલ અમારી સોસાયટી આગળથી કરી રહ્યા છો એ તદ્દન ગેરવ્યાજબી છે. અમે સમસ્ત પ્રાંતિજની નગર જનતા અમારી સાથે છે, એ લોકો પણ આનો વિરોધ કરે છે, વિરોધ થવો જોઈએ. જો સત્યમાં ખરેખર જો માનતા હોય તો આ ચેનલના માધ્યમથી હું આપને વિનંતી કરું છું કે મેક્સિમમ લોકોને તમે પહોંચાડજો. જય ભીમ, જય ભીમ. અત્યારે મુખ્ય વધારે પાણી બે સોસાયટી છે, વૃંદાવન અને શાંતિનાથ. એમાં મેઇન એ લોકોના જે રોડ ઉપર, રોડ ઘણા નીચા છે એમાં પાણી ભરાઈ ગયું છે. અને બીજું તો ત્યાં આગળ પાણીનો અત્યારે નિકાલની વ્યવસ્થા કરેલી છે, તો પાછળ એક જણનો કોટ તોડી અને પાણી પાછળ જાય છે. અને એ રીતનું ધીરે ધીરે પાણીનો અત્યારે વરસાદ બનશે તો નિકાલ થઈ જશે. આમાં એવું છે કે એ જે સોસાયટી છે ને જૂની છે, આજુબાજુ જે નવી સોસાયટી બની છે ને ઘણી ઊંચી છે, એના લીધે એ સોસાયટીના રોડ ના નીચો હોવાથી બધું પાણી ત્યાં જાય છે. એટલે હવે અમે નવું એક કામનું આયોજન કર્યું છે 32 લાખનું. ત્યાં એ ઓલમોસ્ટ અત્યારે ટેન્ડર હેઠળ છે અને 7મી તારીખે એની લાસ્ટ ડેટ છે. પછી એનું કામગીરી, એનું વર્ક ઓર્ડર આપી અને થોડું ચોમાસું ઓછું થાય ને એટલે એનું કામગીરી ચાલુ કરાઈ જોઈએ, એટલે એનું પરમનન્ટ સોલ્યુશન આવી જશે. કેમ કે સોસાયટી ની આજુબાજુનું બધું જે પહેલા કેવું હતું, વિકાસ નહોતો એટલો, એટલે પાણીનો નિકાલની જગ્યા હતી, અત્યારે એ બધું ડેવલપમેન્ટ થઈ ગયું છે અને સોસાયટી નીચે નીચાણમાં આવી ગયેલી છે, એટલે આ રીતે થયું છે. એટલે એનું પરમનન્ટ સોલ્યુશન માટે એની કામ લીધેલું છે, જે ટૂંક સમયમાં ચાલુ થઈ જશે. અત્યારે અહિયાં જે વૃંદાવન ત્યાં વાત કરી ત્યાં બહુ વધારે પાણી છે, અને ત્યાં જે ગટરનું જે છે મશીન હોલ એ જ દેખાતું નથી, એટલે પાણી બધું પેલા નીકળી જાય, પછી ત્યાં થોડું ઘણું પાણી ભરેલું હશે ને એનાથી એનો નિકાલ ડાયરેક્ટ ગટરમાં કરવામાં આવશે. અત્યારે તો પાણી જ ગટરના જે લેવલ છે એનાથી ઊંચું છે, એટલે આપણે ઢાંકણ ખોલેલા છે એટલે ડાયરેક્ટ બધું પાણી જતું રહેશે. પછી જે ફેઝ એવો હશે કે મોસ્ટ ઓફ બધી જગ્યાએ પાણીનો નિકાલ થશે, પણ અમુક જગ્યાએ ભરાઈ રહેશે જે ડાયરેક્ટ નહીં જાય, એના અમે પંપ થ્રુ નાખી દઈશું. બીજા આપણો એક ભોઈવાસ કહેવાય છે, ત્યાં પાણી ભરાયેલું છે, જે જોકે ત્યાં તો જૂની બોક છે, બોકનો વિસ્તાર છે, ત્યાં આગળ પાણી ભરાયેલું છે થોડું, પણ ત્યાં એટલું